કોરોના વાયરસ દેશ અને દુનિયામાં કહેર વર્તાવી રહ્યો છે ત્યારે સુરતીઓ તેની સામે જાગૃતતા દાખવી લોકોને પણ જાગૃત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં જૈન શૌચાલય ગ્રુપ નક્ષત્ર દ્વારા ગુરુવારના રોજ અઠવા ગેટ ખાતે માસ્ક વિતરણ કર્યું હતું. ચીનના વુહાન શહેરથી શરૂ થયા બાદ હાલ સમગ્ર દુનિયાને હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે, તો તેની સાથે ભારતીયો વધુ સજાગ હોય તેમ લાગી રહ્યું છે. હાલ સુરતમાં લોકો પોતે પણ કોરોનાથી સજાગ થવાની સાથે અન્યોને પણ જાગૃત કરી રહ્યા છે. ત્યારે સુરતમાં અઠવા ગેટ ખાતે જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર દ્વારા માસ્ક અને હેન્ડ સેનેટાઇઝરનું વિતરણ કરી સુરતીઓને કોરોના અંગે જાગૃત કરાયા હતા. અમારી એક જૈન સોશિયલ ગ્રુપ નક્ષત્ર કરીને સંસ્થા છે જેના હું પ્રેસિડેન્ટ છું, જેના અંતર્ગત આજે અમે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે કે કોરોના પાછળ આપણે જેટલા ગભરાઈએ છીએ, જેટલો હાવ છે, ડરવાની જરૂર નથી. આપણે જરૂર છે સાવચેતીની, સાવચેતી રાખીને આપણે એનાથી જીત મેળવી શકીએ છીએ. અને સાથે આજે અમે જે પોલીસ જવાનોથી લઈને જનરલ સુરતી લાલાઓને માટે અમે હેન્ડ સેનિટાઇઝરનું વિતરણ કર્યું છે તથા માસ્કનું વિતરણ કર્યું છે ફ્રી ઓફ ચાર્જ. અને આ જ કાર્યક્રમ આજે અમે બીજા બધા સર્કલ પર પણ અમે કરવાના છીએ સુરતમાં. એ રીતનો આખો આજે અવેરનેસ પ્રોગ્રામ છે અમારો. સુરતમાં વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોને જાગૃત કરવાની સાથે માસ્કનું વિતરણ અને હેન્ડ સેનેટાઇઝર વિતરણ કરી કોરોના સામે કઈ રીતે તકેદારી રાખી રક્ષણ કરવું તે અંગે માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે.